सब्सक्राइब करो आ चैनल ने। અરે મોડું થઈ ગયું ને, બધી સાહેબ આવશે, લેબ આવશે, નથી હવે આજે જલ્દી 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 ભગવાન હજી નથી આવ્યા, એ ઉમિયામાં ભલું કરજો, જય હો જય હો માં, જય હો જય હો, ભલું કરજો સૌનું, ભલું કરજો, હે વા, જલ્દી જલ્દી જલ્દી, સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। હું જ્યારે તમારી પાસે રૂપિયા માંગુ ત્યારે તમારી પાસે રૂપિયા હોતા જ નથી, નથી તમારા પાસે એટીએમ કાર્ડ, નથી તમારા પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, કઈ સદીમાં જીવો છો કઈ ખબર જ નથી પડતી। અરે યાર, તક્ષ આવશે એટલે એની જોડેથી હું રૂપિયા લઈ લઈશ અને પછી આપણે શોપિંગ કરી આવીશું। તક્ષ રૂપિયા નહીં આપે તો? અરે ના કેમ આપે, મને કાયમ એને હાજ પાડી છે, કોઈ દિવસ ના નથી પાડી પૈસા માટે। પહેલાનો સમય અલગ હતો, એના મેરેજ થઈ ગયા છે હવે। તમારા મમ્મીને બી કયો થોડું ધ્યાન રાખે। ક્યાં છે મમ્મી? આ ટીવી જોવે છે। માઇક્રોવેવ કે સિદ્ધાંત, તમે તો આગી જા, કલ્યાણ કરી રાખ્યું તમે તો, વાહ રે વાહ, વાહ રે વાહ। લેકિન આજ રેડિયો કમ્યુનિકેશન સિસ્ટમ ઉસી સિદ્ધાંત પર ખડા હે। મમ્મી, આખો દિવસ આવી રીતે ટીવી જોયા કરવાની છે કે કઈ કરવાનું પણ છે? શું કરું, મંજીરા બગાડું? ના ના, તું કે તો ધૂણવા માંડું। છોકરી, તને ખબર ન હોય ને તો કહું, આ તારી સાસુએ આખી જિંદગી ઢસરડા કર્યા છે, ખૂબ કામ કર્યું છે, હવે સમય છે પૂજા પાઠનો અને આ સાહેબની પોઝિટિવિટી જોવાનો અને એમને બિરદાવવાનો। મમ્મી, તમને અમારા ફ્યુચરની કંઈ જ ચિંતા નથી। કેમ આવું બોલે છે? અરે, આ તક્ષના લગ્ન થઈ ગયા તો, અને એની વાઇફ ગ્રેજ્યુએટ છે, ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ છે તો સારી વાત છે ને, ઘરમાં ભણેલું ગણેલું હોય તો કામનું। કહેવાનો મતલબ એ છે કે આ પ્રોપર્ટીમાંથી પછી આપણને કશું નહીં મળે। કેમ સબરસરમાં અમને કેટલી વાતો કરે છે? તને ખબર છે કે તક્ષ એ મારા સગા ભાઈનો દીકરો છે, એટલે એ સંબંધે હું એની ફોઈ છું, પણ એ મને સગી માં કરતા પણ વધારે માને છે। માન્યું, તક્ષ તમને માં માને છે, પણ એની વાઈફ તમને શું માને છે એ વિચાર્યું છે? કેમ બુદ્ધિ વગરની વાતો કરે છે? દીકરો જો મને માં તરીકે માનતો હોય તો બહુ સ્વાભાવિક છે, માં જ માને ને। મહેરબાની કરીને સવારે મારું મગજ ખરાબ નહીં કરો, માન પોઝિટિવ ની જોતી હતી, જુઓ મે કેવું સરસ કર્યું। ઇન્દુ, ઇન્દુ, ઇન્દુ ક્યાં છે? મારે એક કપ ચા જોતી હતી, માથું બહુ દુખે છે, બહાર ગઈ છે। એ આવશે ને તો પ્લીઝ એને રૂમમાં મોકલજો ફઈ। શું બોલી તું? એ આવશે તો એને રૂમમાં મોકલજો। એમ નહીં, સંબોધન શું કર્યું તે ફઈ? એય, શું બોલી તું? હા, તને કહું છું, શું બોલી તું ફઈ? તક્ષ મને માં કહે છે, હા હા, એટલે તારે પણ મને મમ્મી કહેવાનો, શું મમ્મી? પ્લીઝ, મારે ખોટા સંબંધ જોડવા નથી ગમતા। તક્ષ ભલે તમને મમ્મી કહીને બોલાવે કે એની પ્રોબ્લેમ છે, પણ હું તો તમને ફય જ કહીશ। કાલ સવાર ની આવેલી મારો મમ્મી તરીકેનો દરજ્જો છીનવી લેવા માંગે છે? એ નોનસેન્સ, બોલવામાં તમીઝ રાખો, નહીતર 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 શું કરીશ તું, શું કરીશ તું, નહીં તો શું કરી લેવાનું? મારી સામે ઊંચી આવાજે નહીં બોલવાનું, એન્ડ આઈ એમ વોર્નિંગ યુ ફોર ધેટ। શું છે આ બધું? મેને કીધું કે તું મને એકવાર મમ્મી કહે તો, હશે બેટા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે, પણ એકવાર મમ્મી બોલ લે, એકવાર મમ્મી। તમારે માફી માંગવાની જરૂર નથી, પૂજા તમારી માફી માંગશે। વોટ? પૂજા, બેટા આટલા વર્ષોમાં કોઈ દિવસ તારી અમારી આંખમાં આંસુ નથી આવ્યા, અને આજે પણ કઈ નહી, કઈ નહી બેટા, તું તું એને કઈ નહી કહેતો, નાની છે નહી, હજી એને સમજણ ઓછી હોય, પણ કઈ કઈ વાંધો નહી, હું તો સહન કરી લઈશ, જા જા એને જઈને સંભાળ, જા બેટા જા, જા બેટા। મમ્મી, મારી વાત સાચી છે ને? તે મમ્મીની માફી કેમ ના માંગી પૂજા?
હું શું કા માફી માંગું? મેં કઈ ખોટું નથી કર્યું. પૂજા, મારા માટે મારી મમ્મી મારી દુનિયા છે. તું મારું અપમાન કરીશ તો ચાલશે, પણ તારે મમ્મીની માફી તો માંગવી જ પડશે. મેં કોઈનું અપમાન નથી કર્યું તક્ષ. આઈ વોન્ટ સે સોરી ફોર ધેટ. પૂજા પ્લીઝ, મમ્મીની માફી માંગી લે. નો તક્ષ, તું મને ફોર્સ ના કર. મેં આજ સુધી ખોટી રીતે કોઈ સામે માથું નથી ઝુકાવ્યું ને ઝુકાવીશ પણ નહીં. તારા ઇમોશન્સ તારી પાસે રાખ. તારા ઇમોશન્સને લીધે તું મને બ્લેકમેલ ના કર. પણ પૂજા. તક્ષ, નો. ઇન્દુ, મારે એક કપ ચા જોઈએ છે. હા, બનાવી આપું. શું થયું બેનબા? વાક મારો નહોતો, તોય તક્ષ મને માફી માંગવાનું કહે છે. તક્ષભાઈએ અધૂરી વાત સાંભળી ને એટલે તમારી પર ગુસ્સો થયા છે. નહીં તો આજ સુધી મેં તક્ષભાઈને ક્યારે કોઈ પર ગુસ્સો કરતા જોયા નથી. આ ઘરના લોકો જેવી રીતે મારી સાથે વાત કરે છે એવી વાત આજ સુધી કોઈ નથી કરી. મને લાગે છે કે હું આ ઘર છોડીને હંમેશ માટે ચાલી જાઉં. બહેનબા, તમારું આ ઘરમાં રહેવું બહુ જરૂરી છે, કારણ કે આ લોકોની નજર તક્ષભાઈની પ્રોપર્ટી ઉપર છે અને આ લોકો તક્ષભાઈને બરબાદ કરી નાખશે. સાહેબના અવસાન પછી તક્ષભાઈ સાવ એકલા થઈ ગયા હતા અને એમની એકલતાને દૂર કરવા માટે એમને ફઈબાને બોલાવ્યા અને ફઈબાને માનો દરજ્જો આપ્યો. પણ આ લોકો એમની લાગણીને લાયક નથી. આ લોકો તક્ષભાઈની લાગણીનો ગેરફાયદો ઉપાડી રહ્યા છે. તક્ષની કમજોરીને હું મારી મજબૂરી બનાવવા નથી માંગતી ઇન્દુ. આ ઘર કે ઘરના લોકો સાથે મને કોઈ લાગણી નથી. આઈ હોપ ધેટ તક્ષના ઇમોશન્સ એની પાસે જ રાખે. હું મારા મમ્મી પપ્પાના ઘરે હતી ને તો ઝૂડિયોની જીન્સ પહેરતી હતી, બ્રાન્ડેડ ટોપ પહેરતી હતી અને રોલેક્સની ઘડિયાળ પહેરતી હતી. તમારાથી લગ્ન થયા પછી તો લાલ દરવાજાના કપડાં પહેરતી થઈ ગઈ છું. રિલેક્સ યાર, રિલેક્સ. ટૂંક જ સમયમાં હું તને બ્રાન્ડેડ કપડાં અને બ્રાન્ડેડ જગ્યાએ લઈ જઈશ, મારું પ્રોમિસ છે. તમે તો આવું 5 વર્ષથી બોલો છો. બ્રાન્ડેડ કપડાં તો દૂરની વાત છે, તમે તો જોકીની નીકળ પણ. નીકળ, નીકળ અહીંથી. ક્યારની લવારા છોડી રાખે છે તે? અક્કલના પ્રદર્શન મારી સામે નહીં કરવાના. હા, ચૂપ. મમ્મી, તક્ષની વાઇફનું તમે નોર્મલ ના લેતા. નોર્મલ ને એબનોર્મલ કરતા આવડે છે તારી માને. હા, પહેલો પ્રસંગ હતો ને, બીજો નહીં થાય. પૂજા, આઈ એમ સોરી. ફરીવાર આવું ના બનવું જોઈએ. મારા માટે મારું સ્વમાન બહુ વાલું છે. જો મારો ફોલ્ટ હોય ને તો હું બે હાથ જોડીને માફી માંગી લઈશ, પણ ફોલ્ટ ના હોય ને તો હું માફી નહીં માંગું. ને બાય ધ વે, તને ખબર છે કે તારી પાછળ તારા ઘરમાં શું ચાલી રહ્યું છે? હા, તું જે કહેવા માંગે છે એ બધું હું વર્ષોથી જાણું છું, પણ હું એટલા માટે ચૂપ છું, એ મારા પોતાના છે. એ લોકોને આજે નહીં તો કાલે પસ્તાવો થશે. લાઈફમાં રૂપિયા તો કમાઈ લેશો, પણ પરિવારનો પ્રેમ તો નસીબવાળાને જ મળે છે. નાનપણમાં મેં મારી મમ્મીને ખોયા અને જુવાનીમાં પપ્પાને ખોયા, અને એકલતાના ડરે હું ડિપ્રેશનમાં આવી ગયો. એના પછી ફોયા ઘરમાં આવ્યા એટલે હું નોર્મલ થયો, એટલે મારી લાગણી એમનાથી બંધાયેલી છે. ચાલ, બહુ મોડું થઈ ગયું છે, સુઈ જઈએ. ગુડ નાઇટ. ઇન્દુ, મારું ટિફિન. ઇન્દુ, ભૂખ લાગી છે. પછી ખાઈ લેજે બેટા. પણ મારે હમણાં જ ખાવું છે. પાર્ટી માટે લેટ થાય છે બેટા, પછી ખાઈ લેજે. મને ભૂખ લાગી છે. ઓકે, તો તું જમી લે, હું જાઉં છું. મમ્મી. આંટી, મને બહુ ભૂખ લાગે છે, મને ખવડાવો ને. તું બેસ, હું જમવાનું લાવું છું.
સારું છે, તીખું નથી લાગતું ને. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. નિકિતા. યસ સર. કોમલ. યસ સર. આપણી કોન્ફરન્સ રેડી છે? રેડી. ગઈકાલની મીટિંગનો રિપોર્ટ આપજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. સિટ ડાઉન. સિટ ડાઉન. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સર. આ કંપની મારા માટે કંપની નથી, મારો પરિવાર છે. અને અહીં કામ કરતા દરેક કર્મચારી મારા ફેમિલી મેમ્બર છે. આપણી આ કંપની ઇન્ડિયાની ટોપ 3માંની એક છે, એના માટે તમારો બધાનો આભાર. આ મંથની ફર્સ્ટ વીકની ફર્સ્ટ મીટિંગ છે. ગયા મહિનાની કંપનીની ડિટેલ્સ અને શેર માર્કેટની ડિટેલ્સ મને આપો. આરડી કોર્પોરેશનનું નવું સિટી, 21 બિલ્ડિંગ, 41 સાઇટ અને 5 મોલ સાથે આપણું બાંધકામ 200 કરોડના ટર્નઓવરમાં છે. સર, આરડી કેમિકલ કંપની 9 દેશોમાં રિચેસ્ટ ટર્નઓવર સાથે 3rd નંબર પર છે. આરડી ટેક્સટાઇલ સુરત, ભિવંડી, અમદાવાદ કાપડ બજારમાં આપણે ટોપ પર છીએ સર. સર, આરડી પ્લાસ્ટિક એન્ડ સ્ટીલનું ટર્નઓવર હાલમાં આપણે 12 દેશોમાં કરી રહ્યા છે. વાહ સર, આ જ રીતે આપણે કંપનીનું રેટિંગ રહ્યું ને તો નેક્સ્ટ 3 મંથ્સમાં આપણી કંપની નંબર 2 ની પોઝિશન પર હશે. વેરી ગુડ સર. કોર્પોરેટની દુનિયામાં આપણી કંપની કિંગ સાબિત થઈ રહી છે ને હાલમાં 9 મોટી કંપની આપણી સાથે પાર્ટનરશિપ કરવા તૈયાર છે. ગુડ. પૂજા. હા. મારે તારું એક કામ છે. હા બોલો ને. વાત એમ છે કે તક્ષ અને તારા લગ્ન થયા છે ને, ત્યારથી મેં તક્ષને બારત સૂતા જોયો છે. તક્ષમાં કઈ પ્રોબ્લેમ છે? તમે બોલવા શું માંગો છો? પૂજા, તું રહી સ્ત્રી જાત, તને કઈ પ્રોબ્લેમ હોય તો મને કે, પ્રોબ્લેમ હું સોલ્વ કરી દઈશ. આજે તો તને નહીં છોડું, તારો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું. આવતી રે પૂજા. પૂજા આજે. પૂજા, તું શું વાત કરી રહી છે? હા, અરે તું તો મારી દીકરી સમાન છે, મારે વાઇફ છે, બેબી છે. અરે હું બદનામ થઈ જઈશ. તક્ષ, જો આ તારી વાઇફ શું કરી રહી છે, સમજાવ એને. અરે ફરીવાર આવી ઘટના બનશે તો આપણું ખાનદાન બદનામ થઈ જશે. પૂજા સોરી. ખબરદાર, જો મારા દીકરા પર ખોટી આંગળી ચીંધી છે તો હાથ તોડી નાખીશ તારો. મારા હસબન્ડ પર આવા આરોપ નાખતા શરમ નથી આવતી તને? અને મમ્મી, આમાં મારો કોઈ જ વાંક નથી. જ્યારથી પૂજા મેરેજ કરીને ઘરમાં આવી છે ને, ત્યારથી કોઈક ને કોઈ બાને મને રૂમમાં બોલાવે છે અને મને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. શું બકવાસ કરે છે? હું ખોટું બોલતો હોઉં ને તો મને મારી દીકરી ઋષિકાની સોગંદ. તક્ષ, તને મારા ઉપર વિશ્વાસ નથી ને? વિશ્વાસ? તક્ષને એની મા પર વધારે વિશ્વાસ હોય એની મને ખબર છે. તું જ કે બેટા, દીકરા તે તો જોયું છે ને, ગુસ્સો એના નાક પર હોય છે અને ઘમંડ તો એટલો બધો કે એના સિવાય જગતમાં કોઈ છે જ નહીં. અરે વડીલોનું માન સન્માન પણ જાળવતા નથી આવડતું એને. આ કરને પોતાનું ઘર નથી માનતી. આનાથી વધારે શું અપેક્ષા રાખી શકીએ આપણે એની પાસે? મમ્મી, તમારી વાત સાચી છે, તમારા ઉપર તો મને આંધળો વિશ્વાસ છે જ. પૂજા ગુસ્સાવાળી છે, ઘમંડી છે, અને વડીલો પ્રત્યે માન સન્માનની ખબર નથી, એને આ ઘર પ્રત્યે લાગણી નથી. બધી વાત સાચી, પણ એના ચારિત્ર ઉપર
મને તમારા કરતા વધારે વિશ્વાસ છે. એટલે એનો મતલબ એ થયો કે તારી પત્ની પર તને વિશ્વાસ છે અને તારી મારી વાત પર તને વિશ્વાસ નથી. કઈ વાંધો નહીં, આ જ વાત સાચી હોય ને તો મને નથી લાગતું કે અમારે અહીંયા રહેવું જોઈએ. અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી અમારે. હવે તમારે જવું હોય તો જઈ શકો છો અને રહેવું હોય તો રહી શકો છો. હું તમને ફોર્સ નથી કરતો. તાક્ષ, પૂજા, હું મારા પરિવાર તરફથી તારી માફી માંગુ છું. પ્લીઝ આ ઘટનાને અહીંયા ભૂલી જજે. હું ઓફિસે જઉં છું, તું રૂમમાં જઈ આરામ કર. હું સાંજે પછી વાત કરીએ. ઇન્દુ, મારી બેગ આપ. હા ઇન્દુ. હલો, શું વાત કરો છો? તક્ષ, તું આવી ગયો? હું પાણી લઈને આવું છું. ના પૂજા, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલ. પૂજા, કાલ સવારે હું 2-3 દિવસ માટે બિઝનેસ ટૂર પર જાઉં છું. મારી ઈચ્છા છે તું પણ મારી સાથે આવે. હિલ સ્ટેશન છે, ફરવાની મજા આવશે. પણ હું ત્યાં આવીને શું કરીશ? આમ પણ મને ફરવાનું શોખ નથી. પૂજા, હું 2-3 દિવસ માટે આ ઘરમાં નહીં હોઉં તો આ લોકો જરૂર તને હેરાન કરશે અને ખોટી બબાલ કરશે. ઇટ્સ ઓકે, હું એડજસ્ટ કરી લઈશ. પૂજા, મને ખબર છે આપણા મેરેજ તારી મરજીથી નથી થયા, એટલે તું સતત ટેન્શન અને ફ્રસ્ટ્રેશનમાં રહે છે. મને થયું હું તને પણ મારી સાથે લઈ જાઉં જેથી તારો મૂડ ચેન્જ થશે. હું તને ફોર્સ નથી કરતો, જો તું આવીશ તો મને ગમશે.